નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું આપની સાથે ગૌતમ જોશી. ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની પરિસ્થિતિ જે છે તે વિકટ બની છે. મેઘરાજાએ વિરામ લીધો છે, જેના લીધે થોડા ઘણા અંશે રાહત થઈ છે. પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાણી ઓસર્યા બાદ પણ નવસારીના લોકોની મુસીબત જે છે તે ઓછી નથી થઈ, કારણ કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે. અને નવસારીની જે પરિસ્થિતિ હતી તેના અમુક દ્રશ્યો જે છે તે પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ભારે વરસાદના કારણે નવસારીની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ બની હતી અને પરિણામે અનેક વિસ્તારો જલમગ્ન થઈ ચૂક્યા હતા. આ નવસારીના દ્રશ્યો છે જે આગળ ભારે વરસાદના કારણે તમે જે રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકોની જે સ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ બની હતી. સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે આપની સાથે જોડાયા છે નવસારી જિલ્લાની વાંસદા બેઠકના ધારાસભ્ય આનંદ પટેલ. આનંદભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. નવસારીની જે પરિસ્થિતિ થઈ છે ભારે વરસાદના કારણે, માની શકાય કુદરતી આપદા આવે તો તેને કોઈ રોકી ન શકે અને કુદરતી આપદામાં નુકસાન થવાની ભીતિ પણ હોય છે, પરંતુ તંત્ર અને સરકારની કામગીરીને આપ આ વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે જુઓ છો, કારણ કે તમે પણ ગ્રાઉન્ડ પર સતત ફરી રહ્યા છો, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છો? એક સપ્તાહથી પુષ્કળ વરસાદ આવી રહ્યું છે અને એના માટેની પહેલેથી જ સૂચનાઓ હતી, છતાં પણ ઉપરવાસમાં ખૂબ વરસાદના કારણે અમારા મત વિસ્તારમાં જેટલી નદીઓ છે એટલી નદીઓ ફૂલ પાણીમાં અને પાણી સાથે રૌદ્રસૂપ ધારણ કરીને નવસારી બિલ્લીમરા ગણદેવી જેવા શહેરી વિસ્તારોમાં જઈ રહી, અને સાથે સાથે ગુરુ પૂર્ણિમા હોવાથી દરિયાની ભરતીના કારણે દરિયો પણ પાણી લઈ ન શકતો હતો, અને જે પણ નીચાણવાળા વિસ્તારમાં એ ગણદેવી હોય, બિલ્લીમોરા હોય કે નવસારી હોય, એ નીચાણના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું અને પાણી ભરાઈ ગયું હતું. પરંતુ તંત્રએ જે પહેલેથી સલામતી રાખવી જોઈતી હતી એ સલામતી ન રાખવાને કારણે સૌથી મોટું નુકસાન સ્થાનિક લોકોને, નીચાણવાળા વિસ્તારમાં રહેનાર ગરીબ લોકોને થઈ રહ્યું છે. સાથે તંત્રએ પીવાનું પાણી પહોંચાડવાનું તેમજ જે રીતે લોકોની તાત્કાલિક સહાય કરવી હતી સરકારી તંત્ર કરતું હતું, પરંતુ સ્થાનિક રીતે લોકોએ જે મદદ કરવી જોઈએ, લોકોએ જે હૂંફ આપવી જોઈએ કરી નથી. પહેલેથી જ બધાને જ ખબર હતી કે આ તારીખથી આ તારીખ સુધી ખૂબ અને ભારે વરસાદ છે. એની ગોઠવણીના સ્વરૂપમાં તંત્રએ પહેલેથી જ તૈયારી કરવી હતી. એ તૈયારી કરવામાં તંત્ર વામણું પુરવાર થયું અને એના કારણે વધુ ને વધુ લોકોએ હાલાકી ભોગવવી પડી. એટલે બિલકુલ આપ એવું માનો છો કે સત્તાધીશો દ્વારા પૂરતું આયોજન નહોતું કરવામાં આવ્યું, પરિસ્થિતિ વિકટ બનશે તેવી તંત્રને પણ જાણ હતી અને તેના કારણે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અને અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પાણી ભરાયા છે એ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાચી વાત. આનંદભાઈ, સવાલ એ છે કે હવે નુકસાન થઈ ચૂક્યું છે, તમે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ રહ્યા છો, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે? તમારો વિસ્તાર જે છે તે રૂરલ ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં ખેતીને નુકસાન થયું હશે. નવસારી શહેરનો પણ મોટા ભાગનો વિસ્તાર જલમગ્ન થઈ ચૂક્યો હતો, એટલે વેપાર ધંધાને વેપારીઓને પણ નુકસાન થયું છે અને ઘરોમાં પણ પાણી ઘૂસ્યા એટલે ઘરવખરીથી લઈને તમામ વસ્તુઓમાં નુકસાન થયું છે. નુકસાનની વાત કરીએ, રોડ રસ્તાઓ તૂટ્યા છે, નદીના નાળાઓ તૂટ્યા છે, લો લેવલના નાળાઓ તૂટ્યા છે, પીચિંગ તેમજ પુલો તૂટ્યા છે. અમે છેલ્લા 5 દિવસથી અમારા વિસ્તારમાં અમે ફરીએ છીએ, ઘણા બધા કાચા નાના મકાનો તૂટી પડ્યા છે અને ઘણા બધા ગામો વિખૂટા બન્યા છે જે એક બેટમાં ફેરવાઈ ગયા છે. પરંતુ અમારા વિસ્તારની વાત કરીએ તો અમારા વિસ્તારમાંથી નદીનું પાણી આવે છે અને 2-3 કલાકમાં ખાલી થઈ જાય છે અને સાથે ઘણી મોટી નુકસાનીઓ પણ કરી જાય છે. ખેતીમાં ભાતનું બિયારણ જેમણે નાખ્યું હતું, જેણે ધરું વાવ્યું હતું, એમનું ધરું સડી ગયું છે અને કેટલીક જગ્યાએ એ બધું જ ધરુઓ એ વહી ગયું છે. અને કલમ વધારે, સૌથી વધારે અમારે ત્યાં કલમની ખેતી થાય છે અને આંબા કલમ તેમજ કલમ જે ગોપી હતી એ બધો જ વિસ્તાર જો નદીની બાજુમાં હોય કે પાણી ભરાઈ જાય એની બાજુમાં હોય તો એ બધું જ ઘણું બધું નુકસાન થયું છે. અને હું તમારા માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે જે પણ ખેતીને નુકસાન થયું હોય તો એના માટે સ્પેશિયલ પેકેજ આ નવસારી જિલ્લામાં, વલસાડ જિલ્લામાં, ડાંગ જિલ્લામાં તેમજ તાપી
વ્યારા જિલ્લામાં પણ આપવામાં આવ્યું. આનંદભાઈ, આપને એ વસ્તુનો તો ખ્યાલ જ હશે કે ભૂતકાળ જે પ્રમાણે રહ્યો છે કે આ પ્રકારની કુદરતી આપદાઓ આવે એટલે સરકાર સહાય કરવાની તો વાત કરે છે. તાઉતે સાયક્લોન પણ આવ્યું હતું, હજુ સુધી ઘણા બધા લોકો ધક્કા ખાઈ રહ્યા છે, કચેરીના આરોપો લગાવી રહ્યા છે કે અમને હજુ પણ સહાય નથી મળી. પરિસ્થિતિ સામે આવી, દ્રશ્યો સામે આવ્યા, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. ગરીબ પરિવારો ફરીથી કઈ રીતે બેઠા થશે તે સૌથી મોટો સવાલ છે. એક તરફ સામે ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે એક ધારાસભ્ય તરીકે જે લોકોને નુકસાન થયું છે તે લોકોને સહાય કેવા પ્રકારની થવી જોઈએ? માહિતી આવી રહી છે તે પ્રમાણે નવસારી જિલ્લાને સૌથી પહેલા કેશ ડોલ ચૂકવવામાં આવશે, સૌથી પહેલા સહાયતા પેકેજ આપવામાં આવશે, તે પ્રકારની વાતચીત સામે આવી રહી છે. પરંતુ સહાય એ છેવાડાના લોકો સુધી પહોંચવી પણ જોઈએ, તો એના આયોજન માટે સરકારને શું અપીલ કરશો? સહાય કેશ ડોલ આપો એ વસ્તુ આખી અલગ છે, કારણ કે મેં જોયું છે ઘણી બધી જગ્યાએ કેશ ડોલ આપવામાં આવે તો 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપવામાં આવે છે કેશ ડોલ આપવાના કરતા. પણ એમને જમવા માટેનું અથવા પાણી પીવા માટેનું તેમજ આટલા દિવસ એમને થોડા દિવસ બહાર રહેવા માટે સ્કૂલોમાં કે જ્યાં પણ આયોજન થાય ત્યાં રાખવામાં આવે, અને ચોક્કસ રીતે સરકારી તંત્ર એમના ઘરે જઈને શું રીતનું નુકસાન થયું છે, કેવું નુકસાન થયું છે. કારણ કે શહેરી વિસ્તારનું નુકસાન અલગ પ્રકારનું છે, ગ્રામ્ય વિસ્તારનું નુકસાન અલગ પ્રકારનું છે. અમારા અહીંના ઘણા બધા ઘરો એટલા બધા જર્જરિત છે અથવા તો એ ઈંટની દિવાલના બનેલા નથી, કામડી એટલે વાંસની દિવાલના બનેલા છે. તો એવા ઘરોને કેશ ડોલ ચૂકવવા કરતા એમને પ્રધાનમંત્રી આવાસમાં આવરી લેવામાં આવે અને એમને તાત્કાલિક ઘરની ઘર બનાવવા માટેની સહાય કરવામાં આવે. કારણ કે અમારા વિસ્તારમાં ઘણા બધા ઘરો અલગ અલગ ખેતી વિસ્તાર ખેતી વિભાગમાં હોય છે અને એમને રહેવા માટેની ખૂબ જ તકલીફ પડી શકે એવી છે, જમવા માટેની એટલી તકલીફ નથી પડતી. જ્યારે શહેરી વિસ્તારમાં કોઈ પણ ઘર એવા કાચા, મોટે ભાગેના ઘરો કાચા હોતા નથી, પરંતુ એમને તાત્કાલિક અનાજની વ્યવસ્થા કે જમવા માટેની વ્યવસ્થા અલગ પ્રકારે કરવામાં આવે. અને ખેતીવાડીનો જો પણ વિસ્તાર છે, કારણ કે ગણદેવી વિસ્તાર છે અને બિલ્લીમોરાની ઉપરનો જલાલપુરનો વિસ્તાર છે કે વાંસદા ચીકલી ખેરગામનો વિસ્તાર ખેતી આધારિત હોય છે, કલમોનો પાક હોય છે અને અત્યારે ડાંગરની સિઝન ચાલે છે એનો હોય છે. અત્યારે ભાતનું બિયારણ તમે લેવા જાઓ તો લગભગ 350 રૂપિયા કિલો મળતું હોય છે અને અત્યારે બધાએ જ તરું નાખી દીધું હોય છે, પરંતુ એ તરું ઘણા સમયથી પાણીમાં રહેવાના કારણે સડી ગયું હોય છે. તેમને તાત્કાલિકથી આ ખેતીવાડીનું સર્વે કરીને એમને તાત્કાલિક બિયારણની સહાય આપવામાં આવે અથવા બિયારણ અને ખાતર આપવામાં આવે. આનંદભાઈ, આપે એ બાબત તો કઈ સહાયની ને બધી વાત કરી કે ભાઈ આફત આવવાની હતી એ પહેલા સરકારને ખબર હતી અને તંત્રે પૂરતી તૈયારીઓ ન કરી, પરંતુ જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે, હાલમાં રાહત બચાવ કાર્યની ટીમો પણ ઉપસ્થિત હતી, અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. તમામે તમામ તંત્રના સંકલનથી લઈને વરસાદી આફતની વચ્ચે તંત્રની કામગીરી, સરકારની કામગીરી કેવી રહી છે? સરકારની આ આપત આવી છે ત્યારે કામગીરી સારી છે, આપણે ના નથી કહેતા, પરંતુ એ અત્યારે જેટલી પણ કામગીરી વધારે પડતી વધી રહી છે એના કરતા જો અગોતરું આયોજન કર્યું હોતે તો આટલી મહેનત કરવી ન પડતે. તંત્રએ, એનડીઆરએફની ટીમે ઘણા બધા રેસ્ક્યુઓ કર્યા છે, પરંતુ પહેલેથી જ જ્યારે ખબર હતી ઉપરવાસમાં વધારે વરસાદ છે, નીચાણવાળા વિસ્તારના ઘરો ખાલી કરાવી દેવાના હતા, પહેલેથી જ એમને સિક્યોર ઝોનમાં મૂકવાના હતા, પરંતુ જે આગોતરું આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આપત્તિના સમયમાં ઘણી દોડધામ કરી, ઘણા ઉજાગરાઓ કર્યા અને તંત્રએ કામગીરી સારી કરી, પરંતુ જેટલી કામગીરી અત્યારે વિકટ હતી એટલી જ કામગીરી જો શરૂઆતમાં કરવામાં આવતી તો એ સરળ રહેતી. આનંદભાઈ, ખાસ કરીને વરસાદી પાણી ઓસરી રહ્યા છે, રાહતની વાત છે, પરંતુ શહેરી વિસ્તારમાં ખાસ કરીને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ છે, ત્યારે હવે એક ધારાસભ્ય તરીકે તમે કઈ રીતે અપીલ કરશો તંત્રને? કારણ કે ઘણી વખત જોયું છે કે પૂર આવ્યા બાદ રોગચાળાના કારણે લોકોને પૂર કરતા પણ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, એટલે તંત્રની કામગીરીને આ બાબતને લઈને શું આપ ભલામણ કરશો, ધારાસભ્ય તરીકે શું રજૂઆત કરશો? મારે તંત્રને એટલી જ ભલામણ છે કે નવસારીનો નીચાણવાળો વિસ્તાર, નવસારીમાં 60% જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને ત્યાં સારામાં સારી હોસ્પિટલો પણ છે, પરંતુ તંત્ર નીચાણવાળા વિસ્તાર જ્યારે ખાલી થાય ત્યારે સાફ સફાઈની કામગીરી કરે. કારણ કે નવસારી શહેરનો કચરો જે વિસ્તારમાં જતો હતો, જ્યાં ડમ્પિંગ ઝોન હતું, એ ડમ્પિંગ ઝોન પણ આખું પાણીથી ભરાઈ ગયું હતું, એટલે ડમ્પિંગમાં જેટલો પણ કચરો હશે મારા ખ્યાલથી
ઘણી બધા ઘરોમાં, ઘણી બધી સોસાયટીઓમાં, ઘણા બધા ફળિયાઓમાં પહોંચી ગયો હશે. એને તાત્કાલિક અસરથી સાફ કરવો પડશે. ત્યાં દવાનો છંટકાવ કરવો હોય, ત્યાં મચ્છરો માટેનો ઉપદ્રવ ને વધુ ફેલાય ન એના માટે કામગીરી કરવી જોઈએ. પાણીની વ્યવસ્થા ચોખ્ખા પાણીની કરવી પડશે, કારણ કે જે પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા ખૂબ જ વધારે છે. અગાઉ પણ સુરત જેવા શહેરોમાં પાણી ઓસર્યા બાદ પ્લેગ જેવા રોગો ફાટી નીકળ્યા હતા. તંત્રને તાકીદ કરવું કે તંત્ર તાત્કાલિક જે રીતે આ ખાલી થાય પાણી, પછી તરત જ 1-2-3 ટીમ બોલાવીને ત્યાં દવાનો છંટકાવ કરીને ત્યાંની આરોગ્યની ચકાસણી કરે અને જેટલા પણ એવા દર્દીઓ લાગે એમને તાત્કાલિક સહાય કરે. આનંદભાઈ, છેલ્લો સવાલ. તમામ રાજકીય પક્ષના નેતાઓ પીડિતોની વચ્ચે જઈ રહ્યા છે, એક તરફ સામે ચૂંટણી પણ આવી રહી છે, આક્ષેપો પણ લાગતા જ હોય સ્વાભાવિકપણે સોશિયલ મીડિયામાં કે આફતને નેતાઓ અવસરમાં બદલી રહ્યા છે, પરંતુ મારો સવાલ એવો છે કે વેદના કેવી છે લોકોની, કારણ કે ઘણા બધા લોકોના આખે આખા ઘર વખરી, ગરીબ વર્ગના લોકોએ દિવસની કમાણી 200-300 રૂપિયા હોય, આખે આખી ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે. અત્યારે તે લોકોને કઈ ખબર જ નથી કે હવે ફરીથી તેઓ પોતાનું જીવન કઈ રીતે શરૂ કરશે, કારણ કે મજૂર વર્ગના લોકો હોય છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો હોય છે, આ લોકોની વેદના હોય છે. આવા વર્ગના લોકો માટે જલ્દીથી જલ્દી સહાય મળે અને વ્યક્તિગત લેવલ પર તમારા જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, એ લોકો શું કરશે? ગૌતમભાઈ, મારે તો એક જ વાત કરવી છે, શહેરી વિસ્તારોમાં ઘર વખરી જતી રહી, બધું જ જતું રહી, અથવા જે પણ મધ્યમ વર્ગી હોય છે અને ગરીબ હોય છે એમના ઘરે જ પાણી ભરાવાના છે, એવો જ નીચાણવાળા વિસ્તારમાં રહે છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાંની પણ વાત કરીએ છીએ, આખા વર્ષની જેમનો ડાંગરનો પાક જે પાકે એમાંથી અડધો પાક વેચી દઈને આખા વર્ષ દરમિયાન ખાવા માટે ડાંગર કે તુવેર આ પ્રકારના પાકોની એ લોકો ઘરમાં ભરે છે અને આખું વર્ષ દરમિયાન ખાય છે. જો આ પાકને નુકસાન થાય તો એમને આખા વર્ષ દરમિયાન બહારથી લાવીને ખાવું પડે, વેચાતું લાવીને ખાવું પડે, એટલે એમની પણ એવી વેદના છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પણ એવી જ વેદના છે કે અમને તાત્કાલિક બિયારણની સહાય કે તાત્કાલિક એવી સહાય કરવામાં આવે જેના કારણે અમે ફરી પાછા આ ડાંગરનો પાક પકવી શકીએ. એવી જ રીતે શહેરીમાં ઘર વખરી સામાન તો ડૂબી જ ગયો છે, પરંતુ સાથે નાના ધંધા રોજગારવાળા, નાની નાની દુકાનો વાળાના પણ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સરકારશ્રીએ એમના માટે પણ, નાના ધંધા રોજગાર માટે પણ વિચારવું જોઈએ કે એમને કેટલું નુકસાન થયું છે, એમને પણ એ નુકસાન આપવું જોઈએ, જેથી કરીને પાછો એ પોતાનો ધંધો બેઠો કરે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ધંધા રોજગાર બધા ફેલ ગયા હતા, ધંધા રોજગારમાંથી એમને કશું મળ્યું નથી. હવે જ્યારે પૂરની પરિસ્થિતિ આવી છે ત્યારે એમને પગભર કરવા માટે સરકારે અને રાજકીય પક્ષોએ પણ પહેલ કરવી પડશે. જી બિલકુલ, આનંદભાઈ, ગુજરાત તક સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે આપે સાંભળ્યું, વાસદાના ધારાસભ્ય હતા કોંગ્રેસ પાર્ટીના, જેઓ કહી રહ્યા છે કે ત્વરિતપણે નવસારીના લોકોને આફતમાંથી બહાર લાવવા માટે તંત્રે સક્રિય થવું પડશે, જલ્દીથી ગ્રામીણ વિસ્તારના અને શહેરી વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના લોકો તેમજ વેપારીઓની મદદ પણ કરવી પડશે. આમ નવસારીની પરિસ્થિતિ જે છે તે વિકટ બનેલી છે, તેને લઈને હવે તમામે તમામ રાજકીય પક્ષના નેતાઓ જે છે તે જલ્દીથી સહાય મળે તેવી આશા રાખી રહ્યા છે, કારણ કે સામે છેડે ચૂંટણી પણ આવી રહી છે અને કદાચ ક્રેડિટ લેવાની હોડ પણ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે નવસારીને ફરીથી બેઠું કરવા માટે રાજ્ય સરકારે પણ ત્વરિતપણે પગલાં લેવા પડશે અને માટે રાજ્ય સરકારે અત્યારથી જ કામગીરી પણ આરંભી દીધી છે. ગુજરાત તક સાથે અત્યારે બસ આટલું જ. ગુજરાત સાથે જોડાયેલા અન્ય સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.